चलो बाळको, आजे आपणे धोरण 6 गणित एमां स्वाध्याय 1.2 ना दाखला जोईशुं। तो चलो शुरू करिए। अहींया पहेला दाखलानी स्वाध्याय 1.2 एमां पहेला दाखलानी रकम वांचीए। रकम छे, शाळामां 4 दिवस माटे एक पुस्तक प्रदर्शन योजवामां आव्युं हतुं। काउंटर पर पहेला, बीजा, त्रीजा अने अंतिम दिवसे वेचवामां आवेली टिकीटोनी संख्या अनुक्रमे 1094, 1812, 2050 અને 2751 છે। તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો। હવે પહેલા દિવસે આટલી ટિકિટ વેચાઈ, આ બીજા દિવસે, ત્રીજા દિવસે અને ચોથા દિવસે। હવે આપણને એમ પૂછ્યું છે કે બધા દિવસમાં થઈ અને કેટલી ટિકિટ વેચાઈ, તો આપણે આ બધાનો સરવાળો કરીશું। તો આપણે દાખલો ગણી લઈએ। હવે અહીંયા આગળ મેં લખી દીધું છે કે સ્વાધ્યાય 1.2 એનો પહેલો। હવે અહીંયા આગળ છે કે પહેલા દિવસે, બીજા દિવસે, તો એ આંકડા લખી દઈએ 1094 પહેલા દિવસે। તો અહીંયા હું લખું 1094 ટિકિટ પ્રથમ દિવસે। હવે અહીંયા લખી દઉં આ બીજા દિવસની ટિકિટ, બીજા દિવસે। 4 દિવસ છે તો અહીંયા હું 4 દિવસની લખી દઉં છું, આ ત્રીજા દિવસે અને આ ચોથા દિવસે। હવે આપણે આ બધાની રકમ ચોપડીમાંથી જોઈને લખીએ। પહેલા દિવસે હતા 1094, પછી બીજા દિવસે છે 1812, તો અહીંયા લખી દઉં છું 1812, પછી છે 2050, એટલે લખી દઉં 2050, ને પછી છે 2751, તો અહીંયા લખી દઈએ 2751। એટલે કે જે દિવસે જેટલી ટિકિટ હતી એ સંખ્યા લખી દીધી છે। હવે આપણે એનો સરવાળો કરીશું। સરવાળો કરીએ તો 4 અને 2 6 અને 1 7, તો અહીંયા 7, 9 ને 1 10 ને 5 15 ને 5 20 ની શૂન વધી 2, 8 ને 2 10 ને 7 17 નો સાતડો વધી 1, 1 2 3 ને 2 5 ને 2 7, એટલે કે કુલ ટિકિટ આવી 7707, તો અહીંયા લખી દઈએ કુલ ટિકિટ વેચાઈ હશે। આ આપણો જવાબ છે। આપણને અહીંયા પૂછ્યું છે ટિકિટોની કુલ સંખ્યા શોધો, તો આ ટિકિટોની કુલ સંખ્યા થઈ, તો આપણે અહીંયા જવાબ કરી અને લખી દઈએ કે કુલ ટિકિટ 7707। હવે આપણે બીજી રકમ વાંચીએ। બીજી રકમ છે, શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે, તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધી 6980 રન બનાવ્યા છે, તેને તે કુલ 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે, તો હજુ કેટલા રનની જરૂર છે? એણે 6980 રન બનાવી દીધા છે, હજી એને 10000 સુધી પહોંચવું છે। એટલે આપણે આ 6980થી 10000 પહોંચવા, 10000માંથી 6980 બાદ કરીશું। તો ચાલો બાદ બાકી કરી લઈએ। અહીંયા હું લખી દઉં છું 10000 રન કરવા છે, એટલે અહીંયા પહેલાં આપણે લખીશું 10000 રન કરવાના છે અને 6980 થઈ ગયા છે, 6980 રન થઈ ગયેલા છે। આ બંનેની બાદ બાકી કરીએ, અહીંયા શૂન મૂકી દઈએ, ઝીરોમાં ઝીરો જાય તો ઝીરો, આની ઉપર 10, આની ઉપર 9, 9 ને અહીંયા ઝીરો, 10માં 8 જશે તો 2, 9માં 9 જાય તો ઝીરો, 9માં 6 જાય તો 3, એટલે કે અને 0માં 0 જાય તો 0, એટલે કે 3020 રન કરવાના બાકી રહેશે। એટલે કે 3020 રન કરશે તો એને 10000 રન થઈ જશે, 3020 રનની જરૂર છે। તો આપણે અહીંયા જવાબમાં લખી દઈએ કે 3020 રન કરવાની જરૂર છે। હવે આપણે ત્રીજો દાખલો જોઈએ। ચૂંટણીમાં સફળ ઉમેદવારે 577,500 મત
અને એમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? એટલે કે આમને 5,77,500 મત મળ્યા હતા, જ્યારે આને 3,48,700 મત મળ્યા હતા. તો કેટલા મતે જીત્યા કહેવાય? તો આપણે 5,77,500માંથી 3,48,700 બાદ કરીશું. તો ચાલો કરી લઈએ. અહીંયા મેં આંકડા લખી દીધા છે. આ મત છે એ સફળ ઉમેદવારના છે, સફળ ઉમેદવાર, અને આ મત છે એ પ્રતિસ્પર્ધીના છે. તો અહીંયા લખી દઈએ પ્રતિસ્પર્ધી. હવે આપણે આ બંનેની બાદબાકી કરવાની છે. 0 માં 0 જાય તો 0, 0 માં 0 જાય તો 0. હવે 5 માંથી 7 નહીં જાય, એટલે 5 ઉપર 15 ને આ 7 ઉપર 6. 7 15 માંથી 7 જાય તો 8, 6 માં 8 નહીં જાય તો 6 ઉપર 16 ને આની ઉપર 6. 16 માં 8 જાય તો 8, 6 માં 4 જાય તો 2, અને 5 માં 3 જાય તો 2. આપણો જવાબ આવશે 2,28,800. તો હજી એ કેટલા મતથી જીત્યા કહેવાય? 2,28,800 મતથી ચૂંટણી જીતી કહેવાય. અહીંયા આપણે જવાબ આવે છે 2,28,800 મત. તો આટલા મતની સરસાઈથી ચૂંટણી જીતી. તો આપણે અહીંયા જવાબમાં લખી દઈએ કે 2,28,800 મતની સરસાઈથી ચૂંટણી જીતી. આ આપણો જવાબ. આગળ જોઈએ 4 નંબર. હવે આપણો 4થો દાખલો છે. કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા. 2 અઠવાડિયાના મળી અને કેટલું વેચાણ થયું, અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું એ લખવાનું છે. તો આપણે એ દાખલો ગણી લઈએ. હવે અહીંયા છે પ્રથમ સપ્તાહમાં 2,85,891 અને બીજા સપ્તાહમાં 4,768. આપણને 2 અઠવાડિયાના મળી અને કુલ વેચાણ પૂછ્યું છે, એટલે આપણે પહેલા અઠવાડિયા અને બીજા અઠવાડિયાનો સરવાળો કરીશું. તો આપણે અહીંયા સંખ્યા લખી દઈએ કે 2,85,891 રૂપિયાના પુસ્તકોનું વેચાણ આ પ્રથમ સપ્તાહમાં. હવે બીજા સપ્તાહમાં છે 4,768 રૂપિયાના પુસ્તકોનું વેચાણ આ બીજા સપ્તાહમાં છે. તો અહીંયા લખીએ બીજા સપ્તાહમાં. આપણે આ બંનેનો સરવાળો કરીશું. તો 8 અને 1 9, 9 અને 6 15 નો પાંચડો વધી 1, 8 ને 8 16 નો છગડો વધી 1, 5 ને 1 6 8 અને 4 ને 2 6. આટલા રૂપિયાના પુસ્તકો બંને અઠવાડિયા થઈને વેચાય, આટલા રૂપિયાના કુલ વેચાણ બંને અઠવાડિયામાં થઈ 6,86,659 રૂપિયાનું વેચાણ થયું. હવે આપણો અહીંયા જે પહેલો પ્રશ્ન હતો કે 2 અઠવાડિયામાં મળી કેટલું વેચાણ થયું, એ આપણને મળી ગયું. હવે બીજો પ્રશ્ન છે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું. અહીંયા પહેલો પ્રશ્ન છે એ મળી ગયો, તો અહીંયા હું પહેલો પ્રશ્ન આગળ 1 લખી દઉં. પછી એવું છે કયા સપ્તાહમાં વધારે વેચાણ થયું. તો જો પહેલા સપ્તાહમાં આટલું છે અને બીજા સપ્તાહમાં આટલું છે, તો જોઈ શકાય છે કે બીજા સપ્તાહનું વેચાણ વધારે છે. એટલે આપણે અહીંયા લખીશું કે બીજા સપ્તાહમાં વેચાણ વધુ છે. આ આપણો બીજો જવાબ થયો. હવે આપણને ત્રીજો પ્રશ્ન એમ પૂછ્યું છે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું. કેટલું હતું એ આપણો ત્રીજો પ્રશ્ન છે. એટલે કે આના કરતાં આ કેટલું વધારે થયું, એટલે બીજા સપ્તાહમાંથી આપણે પહેલા સપ્તાહનું વેચાણ બાદ કરીશું. તો આપણે રકમ લખીએ 4,768 રૂપિયાનું વેચાણ આ બીજા સપ્તાહનું છે, ઓછા 2,85,891 રૂપિયાનું વેચાણ આ પ્રથમ સપ્તાહનું છે.
આપણે એની બાદબાકી કરીએ, આઠમાં એક જાય તો સાત, છમાં નવ ના જાય, છ ઉપર સોળ, સોળમાંથી નવ જશે તો સાત, છમાંથી આઠ ના જાય એટલે સોળ, અહીંયા નવ ને આની ઉપર ત્રણ, સોળમાં આઠ જાય તો આઠ, નવમાં પાંચ જાય તો ચાર, નવમાં આઠ જાય તો એક ને ત્રણમાં બે જાય તો એક, એટલે કે પહેલા સપ્તાહ કરતાં બીજા સપ્તાહમાં 1,14,877 રૂપિયાના પુસ્તકોનું વેચાણ વધારે થયું, રૂપિયાનું વધુ વેચાણ. આ આપણો ત્રીજો જવાબ આપણને મળી ગયો. હવે આપણે બધા જવાબ સાથે લખી લઈએ. પહેલું છે કુલ વેચાણ કેટલું, તો અહીંયા લખું કુલ વેચાણ બરાબર રૂપિયા કેટલું છે, 686,659. તો અહીંયા હું લખું 686,659, આ પહેલો જવાબ. પછી કયા સપ્તાહમાં વેચાણ વધુ છે, તો બીજા સપ્તાહનું વેચાણ વધુ, આ બીજો જવાબ. અને ત્રીજો જવાબ કેટલા રૂપિયા વધુ વેચાણ છે, તો રૂપિયા 1,14,877 વેચાણ વધુ છે. આ આપણો આખો જવાબ થઈ ગયો. હવે આપણે પાંચમો દાખલો જોઈશું. પાંચમાની રકમ છે 6,2,7,4,3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરી બનતી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. હવે પહેલાં આપણે આ જે સંખ્યાઓ છે જુઓ, 6, 2, 7, 4, 3 એટલે કે 1, 2, 3, 4 ને 5, પાંચ સંખ્યાઓ છે, એમાંથી સૌથી જે મોટી સંખ્યા બને એ લખવાની અને સૌથી નાની સંખ્યા બને એ લખવાની, અને પછી એનો તફાવત શોધવાનો કીધો છે એટલે એની બાદબાકી કરવાની. પહેલાં આપણે આ અંકો લખી દઈશું, 6, 2, 7, 4 ને 3. અહીંયા હું લખી દઉં 6, 2, 7, 4 અને 3. હવે આ પાંચ અંકોનો ઉપયોગ કરી આપણે પહેલાં સૌથી મોટી સંખ્યા બનાવી. સૌથી મોટી સંખ્યા બનાવવા આપણે સૌથી મોટી સંખ્યાને પહેલાં લખીશું. આ સૌથી મોટો અંક છે 7, તો પહેલાં હું અહીંયા લખું કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. સૌથી મોટી સંખ્યા બનાવવા આ બધા અંકોમાંથી મોટો અંક 7 છે એટલે પહેલાં 7 લખીશું. હવે રહ્યા આ 4 અંક, એ 4માં મોટો અંક 6 છે એટલે હું લખીશ 6. પછી આ 3 અંક રહ્યા, એ 3 અંકમાં મોટો અંક 4 છે એટલે પછી લખીશ 4. પછી 2 અને 3, એમાં 3 મોટા એટલે પછી લખીશ 3, અને છેલ્લા આવશે 2. એટલે કે આ 5 અંકોમાંથી જે સૌથી મોટી સંખ્યા બને છે એ છે 76,432. હવે એની એ જ સંખ્યાને આપણે ઊંધેથી લખીએ તો એ સૌથી નાની સંખ્યા બની જાય, અથવા આ જે અંકો છે એમાંથી સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે પહેલાં જે સૌથી નાનો અંક છે એને પહેલાં લખીશું એટલે એ સંખ્યા થશે 2, પછી આવશે 3, પછી 4, પછી 6 અને પછી 7. એટલે એ સંખ્યા અહીંયાથી ઊંધી બને 2, 3, 4, 6, 7, 2, 3, 4, 6, 7. તો આપણી સંખ્યા બની 23,467. હવે આપણે આ બંનેનો તફાવત શોધવાનો છે. તફાવત શોધવા આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. તો આપણે અહીંયા લખીએ 76,432 - 23,467. 2માંથી 7 નથી જતા એટલે 2 ઉપર 12 અને 3 ઉપર 2. 12માંથી 7 જાય તો 5, 2માંથી 6 ના જાય તો 2 ઉપર 12 અને 4 ઉપર 3. 12માંથી 6 જાય તો 6, 3માંથી 4 ના જાય એટલે 3 ઉપર 13 અને 6 ઉપર 5. 13 એમાંથી 4 જાય તો 9, 5માં 3 જાય તો 2 અને 7માં 2, 7 એમાંથી 2 કાઢીએ તો આવશે 5. તો આપણો જવાબ આવે છે 52,965. તો આપણે જવાબ કરીને લખીએ, જવાબ બરાબર 52,965. આ આપણો પાંચમો દાખલો થઈ ગયો. હવે આપણે છઠ્ઠા દાખલાની રકમ જોઈશું. તો છઠ્ઠા દાખલાની રકમ છે 1 મશીન 1 દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. હવે 1 દિવસમાં 2,825 સ્ક્રૂ છે. આપણે અહીંયા લખી દઈએ છઠ્ઠો દાખલો.
एक दिवस में 2825 स्क्रू बनावे छे। हवे आपने एम पूछ्यू छे કે જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે, એટલે આપણને જાન્યુઆરી મહિનાનું પૂછ્યું છે। હવે કોઈ પણ વર્ષ 2006 પૂછ્યું છે, પણ કોઈ પણ વર્ષ લો, જાન્યુઆરી મહિનાના દિવસ તો 31 જ હોય, તો અહીંયા હું લખું જાન્યુઆરી એટલે 31 દિવસ। એક દિવસમાં 2825 સ્ક્રૂ બનાવે, તો જાન્યુઆરી મહિનાના 31 દિવસ, તો 31 દિવસમાં કેટલા સ્ક્રૂ બનાવે, એટલે 2825 એવું 31 વાર કરવું પડે ને, એટલે આપણે 2825 ગુણ્યા 31 કરીશું। 2825 ગુણ્યા 31, પહેલાં આ એક છે એકમના સ્થાનમાં, એની આપણે શૂન મૂકી દઈએ। હવે દશકના સ્થાનમાં 3 છે, ત્યાંથી આપણે શરૂ કરીએ। 3 × 5 = 15 વધી 1, 3 × 2 = 6, 6 + 1 = 7, 3 × 8 = 24 વધી 2, 3 × 2 = 6, 6 + 2 = 8, 1 × 5 = 5, 1 × 2 = 2, 1 × 8 = 8 અને 1 × 2 = 2। અહીંયા આગળી કશું નથી, ત્યાં શૂન્ય મૂકી દઈશું। હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ, તો 0 ને 5 = 5, 5 + 2 = 7, 7 + 8 = 15 વધી 1, 4 + 1 = 5, 2 = 7 અને અહીંયા 8 + 0 = 8। આપણો જવાબ આવે છે 87,575, એટલે આપણે અહીંયા જવાબ કરીને લખીશું 87,575 સ્ક્રૂ બનાવે। ચલો આપણો છઠ્ઠો દાખલો અહીંયા પૂરો થયો, હવે આપણે સાતમા દાખલાની રકમ જોઈશું। સાતમા દાખલાની રકમ છે, એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા, તેમણે રૂપિયા 1200 નો 1 એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો, ખરીદી પછી એમની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે? આટલા રૂપિયા તો હતા, હવે એમણે ઓર્ડર આપ્યો છે 1200 નો 1 એવા 40 રેડિયો, એટલે કે 1200 1240 વાર કરવા પડે, એટલે આપણે 1200 × 40 કરીશું। 1200 × 40 રેડિયો છે, એટલે 40 રેડિયોના હવે કેટલા રૂપિયા થશે? આવશે અહીંયા 0 4 0 0 4 0 0, 4 × 2 = 8 અને 4 × 1 = 4, એટલે કે 40 રેડિયોના એમને 48,000 રૂપિયા થશે। તો અહીંયા લખો 40 રેડિયોના રૂપિયા 48,000 થશે। હવે આપણને રકમમાં એવું આપ્યું છે કે એમની પાસે 78,592 રૂપિયા હતા, તો અહીંયા આપણે લખીએ 78,592 રૂપિયા હતા, આટલા રૂપિયાના એમના રેડિયો આવવાના છે, એટલે હવે આપણે એમાંથી રેડિયોના જે રૂપિયા થશે એ બાદ કરીએ। 48,000 રૂપિયા રેડિયોના, આપણને એમ પૂછ્યું છે કે કેટલા બાકી રહેશે, તો એની બાદ બાકી કરીએ, 2 માંથી 0 જાય 2, 9 માંથી 0 જાય 9, 5 માં 0 જાય તો 5, 8 માં 8 જાય તો 0 અને 7 માં 4 જાય તો 3, આપણો જવાબ આવે છે 30,592 રૂપિયા વધશે। તો આપણે અહીંયા જવાબ કરીને લખી દઈએ કે રૂપિયા 30,592 વધશે। હવે આપણે આઠમો દાખલો જોઈએ। આપણા આઠમા દાખલાની રકમ છે, એક વિદ્યાર્થીએ 7,236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો, તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે? હવે આપણને એવું આપ્યું છે કે 7,236 56 જોડે ગુણાકાર કરવાનો હતો, એની જગ્યાએ 65 જોડે કરી નાખે, તો આપણે પહેલાં 56 જોડે ગુણાકાર કરીએ, પછી 65 જોડે કરીએ અને પછી બાદ બાકી કરીએ, એના બદલે 65 માંથી 56 બાદ કરી નાખીએ તો આવે 9। એટલે છેલ્લે સવાલ એમ પૂછ્યો છે કે સાચા જવાબ કરતાં કેટલો વધારે છે, એટલે 56 વડે ગુણાકાર કરતા એના કરતાં કેટલો જવાબ વધારે આવે છે 65 માં, તો આપણે 65 માંથી 56 બાદ કરીએ તો આવે 9। તો અહીંયા હું લખું 65 - 56 = 9,
तो हवे हूँ एक ज गुणाकार करीस, आ जे संख्या छे 7236, 7236 गुण्या 9 करीस। तो गुणाकार करी लईए, 9 6 54 नो चौगड़ो वद्दी 5, 9 3 27, 28 29 30, 31 ने 32, 32 नो बगड़ो वद्दी 3, 9 2 18, 19 20 ने 21 नो एकड़ो वद्दी 2, 9 7 63 अने 2 65। जवाब आवे छे 65124। आपने एम पूछ्यू छे के साचो जवाब केटलो वधारे हशे, तो साचो जवाब 65124 वधारे हशे। तो अहींया जवाब करीने लखी दईए के साचो जवाब 65124 वधु हशे। हवे आपणे नवमी रकम जोईए, एक शर्ट सीवड़ावा माटे 2 मीटर ने 15 सेंटीमीटर कापड़ जरूरी छे, 40 मीटर कापड़माथी केटला शर्ट बनशे अने केटलू कापड़ बचशे। हवे एमां हिंट आपेली छे के माहितीने सेंटीमीटरमां फेरवो, आपणने मीटर ने सेंटीमीटर आपेली छे। हवे 40 मीटर कपड़ू छे, આપણને હિન્ટમાં કીધું છે કે સેન્ટીમીટરમાં ફેરવો, તો આપણે બધાને પહેલાં સેન્ટીમીટરમાં ફેરવી દઈએ। 2 મીટર અને 15 સેન્ટીમીટર છે, તો અહીંયા હું લખું 2 મીટર અને 15 સેન્ટીમીટર, આને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાનું છે। 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય, અહીં લખું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે 2 મીટરનું કેટલું થાય 200 સેન્ટીમીટર। હવે અહીંયા શું બને, 200 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર એટલે કેટલું થશે, 215 સેન્ટીમીટર થશે, બરાબર। બીજું 40 મીટર આપણને આપ્યું છે, આ 215 સેન્ટીમીટર આવ્યું એ એક શર્ટ બનાવવામાં જાય છે, અને 40 મીટર તો કપડું છે, એટલે આપણે 40 મીટર છે એને પણ સેન્ટીમીટરમાં ફેરવી દઈએ। 1 મીટરના 100 સેન્ટીમીટર, 2 મીટરના 200, એવી રીતે 40 મીટર હોય તો 40 એની પાછળ બીજા 2 મીંડા એટલે કે 4000 સેન્ટીમીટર થાય। હવે એક શર્ટ બનાવવા માટે અહીંયા લખું, એક શર્ટ બનાવવાનું કપડું એ 215 સેન્ટીમીટર જોઈએ છે, આપણી જોડે 4000 સેન્ટીમીટર જેટલું કપડું છે, તેમાંથી 215 215 એવા કેટલા ભાગ પાડી શકાશે। હવે આપણને એ ખબર છે કે એક શર્ટ બનાવવાનું કપડું 215 સેન્ટીમીટર જેટલું થશે, અને આપણી જોડે કપડું છે 4000 સેન્ટીમીટર, તો એમાંથી કેટલા શર્ટ બનશે, તો આપણે 4000 ભાગ્યા 215 કરવા પડશે। તો અહીંયા હું કરું 4000 ભાગ્યા 215। હવે આપણે 215નો ઘડિયો લખીએ, તો 215 એકા તો 215 થાય, હવે 215 ગુણ્યા 2 કરીએ તો 2 2 4, 2 1 2 અને 2 2 4, 424 આવી જાય છે, એ 400 કરતાં વધી જાય, એટલે આપણે એક જ ભાગ ચલાવીશું, તો 215 એકા 215, આ બંનેની આપણે બાદ બાકી કરીશું। 10માં 5 જાય તો 5, 9માં 1 જાય તો 8 અને 4 ઉપર 3, 3માં 2 જાય તો 1, અને આ જે હવે આ શૂન્ય છે નીચે ઉતારીશું, આપણી જોડે આયા 1850। હવે 215 છે એને આપણે 7 8 ભાગ ચલાવીએ, 215 ગુણ્યા પહેલાં 7 કરી જોઈએ કેટલા આવે છે, 7 5 35, 3 7 1 7 ને 3 10 ની 0 વધી 1 7 2 14 અને 1 15, 1505 આવે છે, આપણી જોડે 1800 છે, હજી આપણે 8 ભાગ ચલાવી જોઈએ, 215 ગુણ્યા 8, 8 5 40 ની 0 વધી 4, 8 1 8 ને 4 12 નો બગડો વધી 1 8 2 16 ને 1 17, 1720, અહીંયા 1850 છે, હજી 90 કરી જોઈએ, લગભગ 1720 જ ચલાવવો પડશે, કારણ કે આનામાં 90 કરીશું તો એ 1850 કરતાં વધી જશે। તો એ ગુણાકાર કરી અને એકવાર બતાવી દઉં, 9 5 45, 9 1 9 ને 4 13 નો તગડો વધી 1 9 2 18 ને 1 19, 1935 આવે છે જે 1850 કરતાં વધી જાય છે, એટલે આપણે 8 ભાગ ચલાવીશું, 8 ભાગ ચલાવીએ તો 215 18 1720, તો અહીંયા આવશે 1720। આ બેની આપણે બાદ બાકી કરીશું, 0માં 0 જાય તો 0,
પાંચમાં બે જાય તો ત્રણ, આઠમાં સાત જાય તો એક, ને એકમાં એક જાય તો ઝીરો. હવે આ જે સંખ્યા એ શર્ટની સંખ્યા 18. તો આપણા જવાબમાં 18 શર્ટ આવે અને 130 છે આ કપડું વધ્યું સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખીએ કે 18 શર્ટ બનશે અને 130 સેન્ટીમીટર કપડું વધશે. આપણને રકમમાં શું પૂછ્યું છે એ જોઈ લઈએ. આપણે અહીંયા લખ્યું છે કે 18 શર્ટ બનશે અને 130 સેન્ટીમીટર કપડું વધશે. જો આપણે આને મીટરમાં ફેરવવા હોય તો એને 1 મીટર અને 30 સેન્ટીમીટર કહી શકાય. તો જવાબ આવી રીતે પણ લખી શકાય કે 18 શર્ટ બનશે અને 100, અહીંયા આગળ હું 130 સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવું તો 130 એટલે 100 વત્તા 30. 100 સેન્ટીમીટર અહીંયા સેન્ટીમીટર લખીએ, 100 સેન્ટીમીટરને આપણે 1 મીટર કહી શકીએ. તો 1 મીટર વત્તા આ સેન્ટીમીટર છે 30 સેન્ટીમીટર. તો આને 1 મીટરને 30 સેન્ટીમીટર પણ કહી શકાય. તો જવાબમાં એવું પણ લખી શકાય કે 18 શર્ટ બનશે 1 મીટર અને 30 સેન્ટીમીટર કપડું વધશે. આ બંને એના જવાબ થઈ શકે. આ લખો કે આ લખો, કોઈ પણ એક જવાબ ચાલે. હવે આપણે 10મો દાખલો જોઈએ. 10મા દાખલાની રકમ આપી છે, દવાઓ બોક્સમાં ભરેલી છે, દરેક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે, 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય. આપણે અહીંયા રકમ લખી લઈએ કે કઈ રીતે છે. 10મું અહીંયા આપ્યું છે કે બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ. એટલે અહીંયા હું લખું કે બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે અને 800 કિલોની ક્ષમતાવાળી વાનમાં એ બોક્સને ભરવાના છે. તો વાનની ક્ષમતા અહીંયા લખું, વાનની ક્ષમતા છે 800 કિલો. આવા બોક્સને આટલી જગ્યામાં મોડાવવાના છે તો કેટલા બોક્સ થશે. તો પહેલાં અહીંયા કિલો અને ગ્રામ બંને અલગ અલગ છે તો આપણે કોઈ એકમાં ફેરવીશું. તો આપણે આ 4 કિલો 500 ગ્રામ છે એને આપણે ગ્રામમાં ફેરવી દઈએ. તો આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. તો 4 કિલોગ્રામ તો એમને આપણે 4000 ગ્રામ લખી શકીએ. એટલે 4 કિલો 500 ગ્રામ, તો 4 કિલોની જગ્યાએ હું 4000 ગ્રામ લખું અને બીજા 500 ગ્રામ. તો 4000 ગ્રામ અને 500 ગ્રામ એટલે 4500 ગ્રામ થયું. એટલે એક બોક્સનું વજન 4500 ગ્રામ છે એવું લખી શકાય. એક બોક્સનું વજન બરાબર 4500 ગ્રામ. હવે 800 કિલો હોય એમાં આપણે આ મવડાણ, પણ આ કિલોમાં છે અને આ ગ્રામમાં છે તો આપણે 800ને પણ ગ્રામમાં ફેરવીશું. તો જો 1 કિલોગ્રામ તો 1000 ગ્રામ, તો 800 કિલોગ્રામ એટલે 800 અને એની પાછળ બીજા 3 મીંડા 800,000 ગ્રામ થાય. હવે એક બોક્સનું વજન 4500 ગ્રામ અને 800,000 ગ્રામ જેટલા ક્ષમતામાં આપણે કેટલા બોક્સ મેળવી શકીએ, તો આપણે 800,000 ભાગ્યા 4500 કરીશું. આપણે આ રીતે પદ પણ મારી શકાય. આપણને બોક્સની સંખ્યા પૂછી છે તો અહીંયા વજન અને બોક્સ, જો 4500નું એક બોક્સ છે તો આપણી જોડે 800,000ની ક્ષમતા છે તો એમાં કેટલા બોક્સ આવી શકે. તો આ બંનેનો, હવે આ પદને આપણે આનો ને આનો ગુણાકાર કરીશું અને છેદમાં 4500 લખીશું. તો 800,000 × 1 અને છેદમાં 4500. છેલ્લા મીંડા હોય ઉડી જાય ઉપર નીચેના, એટલે આ બે અને આ બે આપણી જોડે રહેશે 8000 ભાગ્યા 45. તો અહીંયા હું 8000 ભાગ્યા 45નો દાખલો ગણીશ. 45 દૂ 90 થાય
એસી કરતાં વધી જશે એટલે હું 45 એકા 45 ભાગ ચલાવીશ. આ બેની હું બાદ બાકી કરીશ. આ જીરો છે એ અહીંયા નીચે ઉતરશે. જીરોમાં 5 ના જાય એટલે 10 કરીશું, નાની ઉપર 7, 10માં 5 જાય તો 5, અને 7માં 4 જાય તો 3. હવે આપણી જોડે આવ્યા છે 350. હવે 350 આવ્યા છે. હવે 45 નો આપણે ઘડિયો બનાવીએ. પહેલાં 5 જોડે ગુણાકાર કરી જોઈએ. તો 45 × 5 તો 5 × 5 = 25, 2 × 4 = 20 ને 2 = 22. હજી 350 કરતાં ઘણા નાના છે. હવે હું 7 જોડે ગુણાકાર કરીશ. તો 5 × 7 = 35, 3 × 7 = 28, 29 + 30 = 31, 315 આવ્યા. 8 જોડે ગુણાકાર કરું, લગભગ 7 થઈ જ જશે, તો પણ આપણે એકવાર 8 તમને બતાવી દઉં. 8 × 5 = 40, 8 × 4 = 32, 33 + 34 = 35, 36, 360 થઈ જાય છે. 350 કરતાં વધારે છે એટલે 45 × 8 = 360 છે. 350 કરતાં વધી જાય એટલે આપણે 7 ભાગ ચલાવીશું. 45 × 7 = 315. 350માંથી 315ની બાદ બાકી કરીશું. 10માં 5 જાય તો 5, 4માં 1 જાય તો 3, અને 3માં 3 જાય તો 0. હવે આપણે આ 0 અહીંયા ઉતારીશું. અહીં 350 હતા એવી રીતે 350 આવ્યા છે. 7 ભાગ ચલાવ્યો તો એવી રીતે ફરી 7 ભાગ ચલાવીશું તો ફરી 315 આવશે. આ બંનેની આપણે બાદ બાકી કરીએ તો 10માં 5 જાય તો 5, અને 4માં 1 જાય તો 3. આ 35 શેષ વધી છે, પણ આપણી જોડે જવાબ આવ્યો છે 170. તો આપણે એમ કહી શકીએ કે 170 બોક્સ સમાવી શકાય. આ આપણો જવાબ થયો. આ જે 35 આવ્યા એટલી જગ્યા, એટલા સેન્ટીમીટર, એટલા ગ્રામની જગ્યા ખાલી રહેશે, પણ એનાથી આપણને કશું પૂછ્યું નથી એટલે જવાબમાં આપણે ખાલી લખી દઈએ કે જવાબ બરાબર 170. આપણને સવાલમાં એવું પૂછ્યું છે કે કેટલા બોક્સ ભરી શકાય, તો 170 બોક્સ ભરી શકાય, આવો આપણે જવાબ લખી દઈ શકીએ. 10મો દાખલો પૂરો થયો. હવે આપણે 11મા દાખલાની રકમ જોઈએ. 11મો દાખલો છે, શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તો તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. હવે 1 દિવસમાં એ 1 કિલોમીટર 875 મીટર ચાલે, અને રોજ જે જતા આવતા બંને વખત ચાલે છે. આટલું ને આટલું બીજી વાર જતી ફેરી 1 કિલોમીટર 875 મીટર ચાલે, પાછા આવતી ફેરી પણ 1 કિલોમીટર 875 મીટર ચાલે. એટલે આને 2 વડે ગુણીશું, અને પછી 6 દિવસમાં પૂછ્યું છે એટલે એ જે જવાબ આવે એને 6 વડે ગુણીશું તો આપણને કુલ અંતર મળી જશે. તો ચાલો કરી લઈએ 11મો દાખલો. હવે જો ઘરથી શાળા વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર, તો અહીંયા લખું ઘરથી શાળાનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર. 1 કિલોમીટર અને 875 મીટર. હવે આપણને એવું કીધું છે કે જતા આવતા બંને વખતે ચાલતા જ જાય છે, એટલે આ અંતર છે એ જતાનું થયું. તો જતા વખતે ચાલશે 1 કિલોમીટર 875 મીટર, અને પાછા આવતા વખતે ચાલશે 1 કિલોમીટર અને 875 મીટર. આપણે આ બંનેનો સરવાળો પણ કરી શકીએ. તો અહીંયા સરવાળો કરીએ. 5 ને 5 = 10, 0 = 1, 7 ને 7 = 14, 15 = 5, 8 ને 8 = 16, 17 = 7, 1, 2 અને 3. આપણે જવાબ આવે છે 3 કિલોમીટર અને 750 મીટર. આટલું એ જતા આવતા થઈ 1 દિવસમાં ચાલે છે. 1 દિવસનું અંતર આપણને મળી ગયું. હવે 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું અંતર, 1 દિવસમાં આટલું અંતર કાપે છે, તો 6 દિવસનું અંતર હવે આપણે શોધવાનું છે. તો આપણે આને પહેલા મીટરમાં ફેરવી દઈએ. 3 કિલોમીટર છે, આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, તો 3 કિલોમીટર છે તો એ 3000 મીટર થશે.
એટલે 3 કિલોમીટર અને 750 મીટર છે, એમાં 3ની જગ્યાએ હું 3000 મીટર કરું તો એવું આવે કે 3000 મીટર અને 750 મીટર આ બંનેને આપણે ભેગા કરીએ તો એક દિવસનું અંતર થાય છે 3750 મીટર. તો આપણે શોધવાનું છે 6 દિવસનું અંતર. 6 દિવસનું અંતર કેટલું થાય? તો આપણે 6 × 3 3750 કરીશું. 3750 ગુણ્યા 6 6 0 0 6 5 30 ની 0 3 6 7 42 42 43 44 45 નો 5 4 6 3 18 18 અને 4 22 તો એ અંતર આવ્યું 22500 મીટર. તો હું અહીંયા લખી દઈશ મીટર. એટલે 6 દિવસનું અંતર બરાબર 22500 મીટર. હવે આપણે એને કિલોમીટર અને મીટરમાં કન્વર્ટ કરીએ તો 22000 + 500 પણ લખી શકીએ. એટલે 22000 મીટર હોય, આ મીટર છે ને આ મીટર છે, 22000 ને હું 22 કિલોમીટર લખી શકું અને આ 500 મીટર લખી શકું. તો આપણને જે પ્રમાણે સવાલ પૂછ્યો છે કે 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો, તો આપણે જવાબમાં એવું લખી દઈએ કે 6 દિવસમાં 6 દિવસનું અંતર બરાબર 22 કિલોમીટર અને 500 મીટર આ આપણો જવાબ છે. આ 11મો દાખલો થયો. હવે આપણે 12મો દાખલો જોઈએ. 12મો દાખલો છે, એક પાત્રમાં 4 લિટર અને 500 મિલીગ્રામ દહીં છે, તેમાંથી 25 મિલીગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? તો ચાલો ગણી લઈએ. પાત્ર છે એમાં 4 લિટર અને 500 મિલી દહીં છે, તો આપણે પહેલા 4 લિટર અને 500 મિલી લખીએ. 4 લિટર ને 500 મિલી દહીં. હવે આ લીટર ને મિલી છે આપણે બધું એકમાં ફેરવી દઈએ તો 1 લિટર બરાબર 1000 મિલી થાય. તો 4 લિટર છે તો એને આપણે 4000 મિલી લખી શકીશું અને 500 મિલી આપણને આપેલું છે. તો 4000 + 500 બરાબર 4500 મિલી, આટલું દહીં આપણી જોડે છે. એવી રીતે આપણને એમ પૂછ્યું છે કે 25 મિલી ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? તો એક કપમાં 25 મિલી સમાય છે, આપણે કપ શોધવાના છે. તો અહીંયા આપણે પદ માડી શકીએ કે 25 મિલી હોય ત્યારે એક કપ ભરાય. તો 4500 મિલી દહીં છે તો કેટલા કપ ભરાશે? તો આ બંનેનો ગુણાકાર અને નીચે 25 લખીએ. 4500 × 1/25 આપણે 4500 / 25 કરીશું. અહીંયા હું કરું 4500 / 25, પહેલા 25ને 1 વડે જ ભાગ ચાલશે, 25 એકા 25, 5 માં 5 જાય તો 0, 5 માં 5 જશે 0, 4 માં 2 જાય તો 2, આ 0 અહીંયા ઉતારીશ. 25 4 25 8 200 એટલે 25 8 200 એ ભાગ ચલાવીશું. 0 માં 0 જાય 0, 0 માં 0 જાય 0, 2 માં 2 જાય 0, આ 0 અહીં ઉતારીશું. 25 0 0 આ 2ની બાદ બાકી 0, તો 180 આવે છે. તો આપણે કહી શકીશું કે 180 કપ ભરાય. અહીંયા આપણને એમ પૂછ્યું છે કે કેટલા કપ ભરી શકાય, તો આપણે અહીંયા જવાબમાં એવું લખી શકીએ કે 180 કપ ભરાશે. તો હું અહીં જવાબ લખી દઉં, 180 કપ ભરાશે. ચાલો મિત્રો, તો આપણું પ્રકરણ 1.2 અહીંયા પૂરું થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો
અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો. ચાલો ત્યારે આવજો.